धारासभ्य कार्यालय खाते नवनियुक्त सरपंचोनु अभिवादन सन्मान समारोह योजायो। धारासभ्य वीरेन्द्र सिंह जाडेजाना प्रमुख स्थाने मांडवी तालुका नवनियुक्त सरपंचो साथे उपसरपंचोनु अभिवादन साथे सन्मान करायुं। आ सन्मान समारोहमां मांडवी तालुकाना चूंटायेला सरपंचो, उपसरपंचो तेमज भारतीय जनता पार्टीना कार्यकरो सहित होदेदारो उपस्थित रह्या हता। विनुभाई थानकीए आ सन्मान समारोह कार्यक्रमने सफळ बनाववानुं कार्य संभाळ्युं हतुं। पहला तो समग्र तालुकानी जनता ने, जिल्लानी जनता ने, देशनी जनता ने 73मा गणतंत्र दिवसनी हूँ हृदयपूर्वक शुभकामना पाठूँ छूँ। आजे आपणो देश आजाद थयो हतो अने ए आजना सफरमां दिवसे लोकशाहीनुं पहेलुं पगथियुं एटले ग्राम पंचायत। गुजरातमां त्रिस्तरीय व्यवस्था छे, जिल्ला पंचायत, तालुका पंचायत अने ग्राम पंचायत। एना ग्राम पंचायतमां ताजेतरमां मांडवी तालुकानी 60 ग्राम पंचायतोनी चूंटणी हती। एना ग्रामजनोए विश्वासथी जेने गामनुं सुकान सोंप्युं छे एवा सरपंच अने उपसरपंचोनું સન્માન ધારાસભ્યના વરદ હસ્તે કરી અમે આજના દિવસની ઉજવણી કરી છે। ધારા સરપંચશ્રીઓને, ધારાસભ્યશ્રીએ અને તાલુકા ભાજપની ટીમ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ટીમે ગામના વિકાસ માટે સંપૂર્ણ સહયોગ આપવાની અમે ખાતરી આપી છે। વીરેન્દ્રસિંહ જેવું જ્યારે મજબૂત નેતૃત્વ આ વિસ્તારને સાંપડ્યું છે ત્યારે આ વિસ્તારનું એક પણ કામ બાકી ન રહે। અમે ચૂંટણીના પ્રવાસ, ચૂંટણીનો પ્રચાર જ્યારે કરતા 4 વર્ષ પહેલાં, ત્યારે હું ગામોગામ બોલતો હતો કે મારા વીરેન્દ્રસિંહના નેતૃત્વની અંદર માંડવી તાલુકાનો આ વિસ્તારનો ન ભૂતોનો ભવિષ્યથી એવો વિકાસ કરવો છે। અને મિત્રો, એ આજે મને આનંદ થાય છે કે હું જે બોલ્યો છું એ આજ સાર્થક થઈ રહ્યું છે। કારણ કે મા નર્મદાના નીર લગભગ કરશે માતાજી તો 2 મહિનામાં મોડકુબા પહોંચવાના છે। માત્ર 3 કિલોમીટરનું લાઇન એ કેનાલનું કામ જે છે એ 3 મહિનામાં પૂરું થશે ત્યારે મા નર્મદાના માંડવીની ધરતી પર અવતરણ થવાનો જે ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ હશે એ મિત્રો વીરેન્દ્રસિંહનો જ હશે। એટલે ન ભૂતોના ભવિષ્યથી પહેલાં કોઈ નર્મદા લાવ્યું નથી માંડવી ઉપર, અને ફરીથી ભવિષ્યમાં પણ કોઈ લાવી શકવાનું નથી। એવી જ રીતે વધારાના પાણીની જે વાત છે, હમણાં જ સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપી છે, એની પણ સૌથી વધારે લાભ મળતો હોય તો માંડવી અને મુંદ્રાની ખેતીને મળવાનો છે, એના ડેમો ભરવાનો છે। એ પણ તાત્કાલિક અમારી કલ્પના છે કે વીરેન્દ્રભાઈના કાર્યકાળની અંદર જ વધારાનું પાણી પણ માંડવીને પહોંચાડીએ, એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। સમગ્ર ટીમની અમને ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે। ફરી આજના પ્રજા ગણતંત્ર દિવસની સૌ તાલુકાવાસીઓને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું। અમે સરપંચશ્રીઓને વિનંતી કરી છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ત્યારે અમારા લોકપ્રિય ધારાસભ્ય વીરેન્દ્રભાઈએ ગામનું વાતાવરણ સારું રહે, ગામમાં ક્યાંય ચૂંટણીઓ ન થાય, વિવાદો ઊભા ન થાય, મનદુઃખ ન થાય, એના માટે સમરસ બનનાર ગ્રામ પંચાયતને 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્યની જાહેર કરી હતી। એની રીતે આજે અમે સરપંચોને, ધારાસભ્યએ પોતાની ફરજ બજાવી, પણ હવે જવાબદારી જ્યારે ગ્રામ પંચાયતની 20 ગ્રામ પંચાયત સમરસ થઈ બાકીની 40 ગ્રામ પંચાયતોની હાલમાં ચૂંટણી હતી, એ સરપંચોને, ઉપસરપંચોને અમે વિનંતી કરી છે કે આપણી સામે ગામમાં જે ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા એમને પણ ગામનો જ વિકાસ કરવો હતો, આપણે પણ ગામનો જ વિકાસ કરવો છે। એટલે આપણે સૌ એમને મળી, એમની સાથે ચાય પાણી પી અને ગામના વિકાસ માટે બંને સાથે મળીને આપણે વાદ વિવાદ, ચૂંટણીના મનદુખો બધું પડખે મૂકી માત્ર ને માત્ર ગામનો વિકાસ કરવાની જે કલ્પના આપણે બધાની હતી એ આપણે સૌ સાથે મળીને કરીએ। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જ્યારે પણ કરવામાં આવી ત્યારે સ્થાપક અમારા સૌ વડીલોની ઈચ્છા હતી કે ભારત દેશ એક સમૃદ્ધ દેશ હતો, સોનાની ચીડિયા હતી, એને લૂંટીને જે વિદેશીઓ લઈ ગયા છે એ મા ભારતીને સમૃદ્ધિનું સ્વરૂપ ફરી પાછું સર્વોચ્ચ શિખર મળે એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને એની ટીમ અથાગ પ્રયત્નો કરતી હોય ત્યારે ગામડાનો વિકાસ જો દેશને, મા ભારતીને સમૃદ્ધિના સર્વોચ્ચ શિખરો પર પહોંચાડવી હશે તો એના માટે ગામડામાં વસતો ગરીબ પરિવાર સરકારી યોજનાઓનો લાભ લઈ સમૃદ્ધ બને, પરિવાર સમૃદ્ધ તો સમાજ સમૃદ્ધ, સમાજ સમૃદ્ધ તો ગામ સમૃદ્ધ, અને ગામડા બધા સમૃદ્ધ બને તો તાલુકો સમૃદ્ધ બને, અને જિલ્લાના બધા જ તાલુકાઓ સમૃદ્ધ બને તો જિલ્લો સમૃદ્ધ, ને બધા જિલ્લા જો રાજ્યના બને તો રાજ્ય સમૃદ્ધ બને, અને જો દેશના બધા જ રાજ્યો સમૃદ્ધ બને તો મા ભારતી સમૃદ્ધિના સર્વોચ્ચ શિખરો પર બિરાજમાન થાય એના પ્રયાસમાં આપણે સૌ આપણું યોગદાન આપીએ। ગામના નાના મોટા વિવાદોને પડખે મૂકી ગરીબ પરિવારોને સેવાકીય લાભો અપાવી, સરકારની યોજનાઓનો લાભ અપાવી અને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરીએ એવી અમે સૌને વિનંતી કરી છે। આજના દિવસે આદરણીય ધારાસભ્યશ્રીની એક સાચી
અને એક શ્રેષ્ઠ પહેલથી માંડવી તાલુકાના તમામે તમામ સરપંચોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તમામે તમામ સરપંચોને ધારાસભ્યશ્રીએ સન્માનિત કર્યા એ બદલ હું માંડવી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આજે ધારાસભ્યશ્રી આવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે 100% આપણે આવનારા સમયમાં તાલુકાનો વિકાસ કરી શકશું। ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ। મેસર્સ રવજી મંજી સોરઠિયા એન્ડ કંપની આદિપુર કચ્છ। ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। રાણીબેન ચેતનભાઈ ચાવડા પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા પંચાયત। ચેતનભાઈ ચાવડા સરપંચ શ્રી છસરા ગ્રામ પંચાયત। ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ। ડાયાલાલ દેવજી આહિર કારોબારી ચેરમેન શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા। ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ। રચનાબેન પ્રણવ જોશી કાઉન્સિલર શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ પ્રણવ જોશી પ્રમુખ શ્રી મુંદ્રા શહેર ભાજપ। ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ। સરપંચ શ્રી માલશ્રીબેન બાબુભાઈ ગઢવી વવાર ગ્રામ પંચાયત મુંદ્રા કચ્છ સામાજિક અગ્રણી શ્રી બાબુભાઈ ગઢવી। ૭૩માં ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ। ધર્મેન્દ્રભાઈ શ્યામજીભાઈ જેસર પ્રમુખ શ્રી અખિલ કચ્છ રાજપૂત સમાજ। ૨૬મી જાન્યુઆરીની શુભેચ્છાઓ। ઓમ કન્સ્ટ્રક્શન કંપની અંજાર કચ્છ। દિલથી મુબારકબાદી ગાદ ઓસમાન ફકીર મામદ પ્રમુખ શ્રી અખિલ કચ્છ જિલ્લા માછીમાર વાગેર સમાજ। આપશ્રીની ઉપરોક્ત ગૌરવંતા પદી નિમણૂક થતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ। માછીમાર ભાઈઓના પ્રશ્નો ઉકેલી વધુ લોકચાહના મેળવો એવી અપેક્ષા સાથે અભિનંદન સહ શુભેચ્છા। શુભેચ્છક શ્રીઓ હાજી અલી અકબર શાહ એમ જિલ્લાની બાબા સાહેબ, હાજી મહેમૂદ શાહ અલી અકબર શાહ જિલ્લાની હાજી બાવા, હિજાઝ બાપુ હાજી અલી અકબર શાહ જિલ્લાની લુણી તાલુકો મુંદ્રા। પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર સરપંચ શ્રી હર્ષિભાઈ સિંચ। પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ મને છેલ્લા 10 વર્ષથી મારા પર વિશ્વાસ મૂક્યો છે, જે આ વખતે પણ મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું। જાહેર આભાર જયાબેન પ્રવીણચંદ્ર છાભૈયા નવનિયુક્ત સરપંચ શ્રી વિદળા ગ્રામ પંચાયત। પ્રવીણચંદ્ર છાભૈયા પેનલ પ્રણેતા। માંડવી તાલુકાના બિદડા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદ માટે મારા તરફી મતદાન કરીને મને વિજય બનાવનાર તમામ વાલા મતદારો, ગામના સર્વે વડીલો, અગ્રણીઓ, માતા બહેનો તથા રાત દિવસ જોયા વગર પોતાનો કિંમતી સમય ફાળવીને મારા પ્રચાર પ્રસારમાં સહયોગી બનનાર તમામ કાર્યકર મિત્રોનો જાહેર આભાર વ્યક્ત કરીને ઋણ સ્વીકારું છું અને આવનાર સમયમાં ગામના હિત અને વિકાસના કામોમાં ક્યારે પણ પાછી પાની નહીં કરીએ તેની અત્રેથી ખાતરી આપીએ છીએ। લોકશાહીના પર્વમાં સર્વે ગ્રામજનોએ શાંતિપૂર્ણ ભાગ લઈ સાથે મળીને કાર્ય સંપન્ન કર્યા બદલ સમાજના આગેવાનો, કાર્યકરો સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ। વાડાપદર ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર સરપંચ શ્રી જાડેજા જયપાલસિંહ જયવીરસિંહ। વાડાપદર ગામના ગ્રામજનોએ મને મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું। શુભેચ્છક શ્રી પ્રેમચંદ મોમાયા અને કલ્પેશ મોમાયા ગામ વાડાપદર। નોંધ સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે।